છે. આજે કેટલી ગોપીઓને લઈને હું આવતો હતો ને ત્યારે રસ્તામાં કાબા જેવા લોકોએ મને લૂંટી લીધો. આ ગોપીઓને લૂંટી લીધી. મારી પાસે એ જ ગાંડિવ હતું જેનાથી મેં મારા મહાભારત જીત્યું હતું, પરંતુ એ ગાંડિવ પણ આજે કશું કામ ન કરી શક્યું. અને એટલે કહેવાય છે, સમય સમય બળવાન હૈ નહીં માનવ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ વોહી વાન. એ જ ધનુષ એ જ બાણ મારી પાસે હતું, છતાં આજે કાબા જેવા લોકોએ મને લૂંટી લીધો. તો આપણી પાસે શક્તિ કોની હતી? આટલું બધું જીત્યું એની પાછળ શક્તિ દ્વારકાધીશની હતી, મારા પ્રભુની હતી, મારા કનૈયાની હતી. આપણે એમ કહીએ કે આ કામ હું કરી દઉં, આ કામ હું કરી દઉં. આજે કથા હું સરસ કહી દઉં, નહીં નહીં, આ પૂતળામાં તો કોઈ પ્રાણ નથી, પરંતુ આ પૂતળાની અંદર પ્રાણ પૂરી દેવાની એક આશ્વાસન, એક શક્તિ પરમ પૂજ્ય ગુરુદેવે આપી હતી કે બેટા યુગ નિર્માણ તો થઈને જ રહેશે, કામ કરવું હોય તો કરવા માંડજો, નહીં તો હું તો પૂતળામાં પ્રાણ પૂરીશ અને મારું કામ કરાવી લઈશ. આ પૂતળા જેવા હતા, પરંતુ આ શક્તિ આપવાનું કામ એ સદગુરુએ કર્યું છે. આપણી પાછળ કોઈ શક્તિનું પ્રેરક બળ કામ કરે છે ત્યારે આપણે કાર્ય કરી શકીએ છીએ, બાકી આપણી અંદર શું છે? અને એ જ પ્રેરક શક્તિ, એ જ ચેતના આપણને પુશ કરતી રહે છે. તેથી એની સાથે સતત સંપર્ક રાખો, સતત કનેક્શન જોડેલું રાખો. આ મોબાઈલ જેવા મોબાઈલની અંદરથી પણ ચાર્જિંગ જતું રહે ને ત્યારે એને પણ ચાર્જ કરો ને તો જ કામ લાગે, નહીં તો કામ ન લાગે. આ મોબાઈલ ચાર્જ થઈ જાય તો દેશ વિદેશમાં રહેતા આપના કેટલાય સ્વજનોની સાથે આપણો ભેટો કરાવી દે. એમ આ શરીર રૂપી મોબાઈલ પણ ડિસ્ચાર્જ ન થાય ને એટલા માટે આ શરીર દ્વારા અંદર રહેલી ચેતનાથી મહાચેતનાની સાથે એકાકાર થવાનો પ્રયત્ન કરજો નિયમિત. એટલે જ યુગ ઋષિએ આ એકાકાર થવા માટે આપણને ઉપાસના આપી છે. જે નિત્ય ઉપાસના કરે એની સાથે જોડાયેલો રહે, જે નિત્ય એનું સમ્યક ધ્યાન કરે એની સાથે જોડાયેલો રહે, તો એના તરંગોને ઝીલી શકાય, નહીં તો ઝીલી ન શકાય. ટીવી ગમે તેટલું લેટેસ્ટ અને મોટું લાવીને ઘરમાં મૂકી દો, પરંતુ એને ઓન કરો ને તો જે તરંગો ઝીલે, નહીં તો ન ઝીલે. એમ આપણે અંદરની સ્વીચને પણ આપણે ઓન કરવી પડે, તો એ તરંગ ઝીલાય, તો એ વાઇબ્રેશન ઝીલાય, નહીં તો ઝીલી ન શકાય. કહેવાય છે કે અર્જુનની આ વાતો સાંભળીને ધર્મરાજ કહેવા લાગ્યા, આપણે દ્વારકાધીશ. ત્યારે અર્જુને કહ્યું કે દ્વારકાધીશે મને મોકલી દીધું ને કહ્યું કે હવે હું પણ સ્વધામ જવાનો છું. ભગવાન તો પોતાના ધામમાં જવાના ગયા હશે અને મને અહીંયા મોકલ્યું છે. હવે આપણે નિરાધાર થયા છે, હવે આપણે અનાથ થયા છે, અનાથનો નાથ હવે આપણી પાસે રહ્યો નથી. એમ કહી અને બધા જ પાંડવો જ્યારે દુખી દુખી થઈ રહ્યા છે ત્યારે કહેવાય છે કે ધર્મીને ત્યાં ઢાળ પડે ને ત્યારે સંતનું આગમન થાય. જીવનમાં કોઈ સંત આપણને મળી જાય તો સમજી લેજો કે મને હજી આશ્વાસન આપવા માટે મારો ભગવાન બેઠો છે. અને એટલે કોઈ એક વ્યક્તિને આપણી પાસે મોકલે છે કે જેના બે વચન આપણને કેટલું બધું અંદરથી શક્તિ ભરપૂર ભરી દે, આપણને અંદરથી જીવવાનું આશાનું કિરણ આપી દે. તેથી નારદજીનું આગમન થાય છે. દેવર્ષિ ઋષિ નારદે કહ્યું કે તમે દુઃખી શું કામ થાવ છો? આ તો બધું પરિવર્તનનો ક્રમ છે સૃષ્ટિનો. તમારી પાસે પણ હવે બહુ દિવસો નથી રહ્યા, તમે પણ નીકળો, ઘરમાં શું કામ બેઠા છો? આ બધું છોડો, આ છોડીને તો જવાનું જ છે. ત્યારે પાંચે પાંડવોને થયું કે વાત સાચી છે. દેવર્ષિ ઋષિ નારદના થોડાક અનમોલ વચનો સાંભળ્યા અને પાંચે પાંડવોએ નિર્ણય કરી લીધો કે હવે આ બધું આપણે છોડીને આપણે સ્વર્ગારોહણ માટે નીકળવું જોઈએ. ધર્મરાજ યુધિષ્ઠિર સાથે ચારે ચાર પાંડવ ભાઈઓ અને માતા દ્રૌપદી સ્વર્ગારોહણની તૈયારી કરવા લાગ્યા. પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિત મહારાજને રાજગાદી ઉપર બેસાડી દીધા, રાજતિલક કરી દીધું. બેટા હવે તું આ રાજ સંભાળજે. જેવા સંસ્કાર પિતાની અંદર માતાની અંદર હતા એનાથી પણ ઉદાત સંસ્કાર આ પરીક્ષિત મહારાજમાં હતા. જેને માના ઉદરની અંદર પ્રભુના દર્શન કરી લીધા હોય એ બાળકની તો વાત શું કરવી. સંસારમાં પ્રગટ થયા મતલબ કે માની કુખેથી જન્મ લીધો ને તરત જ ચારે બાજુ જેના દર્શન કર્યા હતા ને શોધવા લાગે છે બાળકો.
નિરીક્ષણ કરતું જોઈ અને એ બાળકનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું હતું. આ પરીક્ષિત મહારાજ રાજગાદી ઉપર આરૂઢ છે. પાંચે પાંડવો માં દ્રૌપદી સહિત સ્વર્ગારોહ માટે નીકળ્યા છે. ખૂબ કુશળતાપૂર્વક પરીક્ષિત મહારાજ રાજકારભાર સંભાળી રહ્યા છે. એક દિવસ નગરચર્યા કરતા કરતા પરીક્ષિત મહારાજ ઘણે દૂર નીકળી ગયા. ઘણે દૂર ખેત ખલિયાનમાં પહોંચ્યા છે. ત્યાં એક ખેતરની અંદર હળની સાથે એક બાજુ ગાય અને એક બાજુ બળદ જોડેલો જોયો અને એક કાળો ડિબાંગ ઊંચો માનવી પડછંદ માનવીને બે રહેમીથી ગાયને મારતા જોયો. આ ગાયને મારતા જોઈ અને પરીક્ષિત મહારાજથી રેવાયું નહીં અને તેમણે ઘોડો એ તરફ વાળ્યો. ત્યાં જઈને ગાયને પૂછે છે, અરે તમે કોણ છો? દેવીને કેમ રડો છો? તમને આ કેમ મારી રહ્યો છે? ત્યારે ગૌ માતાને વાચા થઈ, ગાય આપણા માટે એક અનન્ય પ્રાણી નથી, એક માં છે. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમારા દેશનું સૌથી શ્રેષ્ઠ પ્રાણી કયું? ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે મારા દેશનું શ્રેષ્ઠ પ્રાણી કોઈ હોય ને તો એ કોઈ પણ હોઈ શકે છે, પરંતુ હું જેને શ્રેષ્ઠ માનું છું એ અમારી ગૌ માતા છે. માતા, હા, માય મધર. એવું કેવી રીતે હોઈ શકે? તો કે ગાય અમારી માં છે. માને કોઈ દિવસ પ્રાણી ન કહેવાય, માને કોઈ દિવસ પ્રાણી ન કહેવાય. ગાય એ આપણા માટે કામધેનુ સ્વરૂપ છે. અને આપણા ભારત વર્ષની અંદર, ખેતી પ્રધાન દેશની અંદર ગૌ માતાની એટલી બધી રીતે સાર સંભાળ લેવાતી હતી અને ગૌ માતાનો જ ઉપયોગ થતો હતો, ગૌ માતાને જ રાખવામાં આવતી હતી, એટલે આપણા દેશમાં આવેલા અંગ્રેજોએ જોયું કે આ દેશના ખેડૂતો ક્યાંય પાછા પડતા નથી. કારણ શું છે? અને સંશોધન કરતા કરતા ખબર પડી કે એમની પાસે ગાય છે. તો ગમે તેમ કરીને આ ગાયને કંઈક અહીંયાથી કાઢો તો જ આ લોકો આપણાથી હારશે, નહીં તો હારશે નહીં. એટલે એ લોકો જાત જાતનું સંશોધન કરી કરીને ગાયને દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એકદમ આળસુમાં આળસુ કોઈ પ્રાણી હોય ને શોધી લાવો, જાઓ. તો શોધતા 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 આળસુમાં આળસુ પ્રાણી એટલે ભેંસ મળી, કે બેઠી હોય ત્યાં જ કોદડો કરે ને ત્યાં ને ત્યાં જ ખાય ને એને જ પાછી પૂંછડાથી આમ ભીખી નાખે, એ જ બધું શરીર ઉપર લગાડે. આ ભેંસ મળીને એને લઈ આવ્યા અને પછી ભેંસોની ગુણગાથાઓ ગાવા લાગ્યા કે એનું દૂધ તો બહુ જાડું હોય, એની એનાથી તો આપણી સરસ ચરબી બને, આપણે તાજા માજા થઈએ. એના ગુણગાન ગવાયા અને દેશના લોકો ભેંસને રાખવા માંડ્યા અને ગાયોને તરછોડવા માંડ્યા. પણ યાદ રાખો કે ગાય એ છે કે જેને જ્યારે જ્યારે ધરતી ઉપર કાઈ કાઈ પણ પ્રહાર થયો છે ને ત્યારે ધરતી માતાએ ગાયનું રૂપ લીધું છે અને ધરતી ઉપરના લોકોને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. ગાયનું એકે એક વસ્તુ કામ લાગે. માણસ મરી જાય ને તો એના હડકાઈ લાવવાના પાછળ એની પાછળ હોય ખર્ચો કરવાનો, પણ ગાય માતા તો જીવતી એટલી કામની અને મર્યા પછી પણ એટલી કામની છે. ગાય માતાના પાસેથી મળનારું એક એક તત્વ માનવ જીવન માટે કેટલું મહત્વનું છે. ગાયના ગોબર, એક કિલો ગોબર માંથી 30 કિલો ખાતર તૈયાર થઈ શકે. આ ધરતીની ઉર્વરાને વધારવી હોય, આ ધરતીની ફળદ્રુપતાને વધારવી હોય તો આપણે ગાય માતાને આંગણે રાખવી જ પડશે. અમારા ઉષાબેન આવ્યા લીમડીથી, ગૌ માતા માટે મારે કંઈ કરવું છે, ગાયની રક્ષા માટે કંઈ કરી છૂટવાનો પ્રયત્ન કરજો. કારણ કે ગાય રક્ષા, ગૌ રક્ષા કરવી એટલે સમજી લેજો કે કનૈયાને પ્રેમ કરવો. મારા કનૈયાએ ખુલ્લા પગે ગાયોની સેવા કરી હતી. કારણ શું હતું? એને ખબર હતી કે કળિયુગના માણસ એટલો લોભી લાલચી લુચ્ચો બની જશે કે આ ગાયને કતલખાને મોકલતા ડરશે. અને એટલે જ ગાય આપણને અમૃત આપે, દૂધ અમૃત જેવું દૂધ આપે
આજે ડોક્ટરો પણ કહી રહ્યા છે કે તમારે આ દેશી દવા જ કરવી પડશે તો જ સારા થશો, અને આ દેશી દવા તમારે ગાયના ઘીમાં જ લેવી પડશે. અમારા પ્રવીણાબેન એ ગાયનું દૂધ લે, ગાયના દૂધમાંથી જ ઘી બનાવ્યું ને એ ઘીમાં એમને દવા ખાધી. ડોક્ટરે કીધું કે તમારું ઘી ચોખ્ખું નથી, જાતે બનાવેલું છે. માં ગાયત્રી કામદેવ નું સેવા તીર્થ ની અંદર થી એમને ઘી મંગાવ્યું અને એ ઘી ની અંદર દવા લીધી, એમને 100% પરિણામ મળ્યું. આવા દેશી ઘી નો પ્રયોગ કરવો હોય તો લઈ જાજો અહીંયાથી દેશી ઘી. એના ઘી ના અર્ક માંથી, એના ઘી ના અર્ક માંથી બનતું નશ્ય અત્યંત મહત્વનું છે. નશ્ય નાની સરખી બોટલ દરરોજ તમારી ડુટી ની અંદર 3-4 ટીપા મૂકી દો અને તમારા નાક બંને નાક ની અંદર 2 ટીપા નશ્ય મૂકો. ખભાની ઉપરના શરીરના ભાગની અંદર કોઈ પણ પ્રકારના રોગ નહીં થાય. સાઇનસ થયું હોય, મંદ બુદ્ધિ હોય, મગજ કામ ન કરતું હોય, ગાળપણ થતું હોય, શરદી થયા કરતી હોય, માથું દુખ્યા કરતું હોય, કાનમાં સંભળાવાનું ઓછું થઈ ગયું હોય, બોલવામાં કંઈક થોતડાતું હોય, જીવ ગમે તે રોગ હશે, આ મુખાર બિંદુ ઉપરના એ તમામ રોગમાંથી મુક્તિ મેળવવા માટેનું અનમોલ સાધન એટલે નશ્ય. આ નશ્ય લઈ જાય. દરેકને કહું છું, પૈસા તમે ડોક્ટરને ખાલી ના હાથ પકડવાના, ચેકઅપ કરવાના 500 રૂપિયા આપી દો છો અને દવા તો લખી આપે એ તો પાછી 1000 રૂપિયાની બહારથી લેવાની, એમના સ્ટોરમાંથી લેવી પડે, નહીં કશું મળે. ગૌ માતાને પ્રધાનતા આપજો, ગાયને બચાવવા માટે ગાયના એમાંથી બનનારી તમામે તમામ વસ્તુનો દરેક વ્યક્તિ પ્રયોગ કરે. હું તો એમ કહું છું કે આવી વસ્તુ કોઈને ભેટમાં આપજો. જન્મદિવસ હોય, એનિવર્સરી હોય, બીજા કઈ વસ્તુ આપવાના બદલે નશ્યની બોટલ ભેટ આપજો કે લે, તું સારો રહેવો જોઈએ, તું સારી રહેવી જોઈએ. આ 2 ટીપા નાકમાં નાખજો અને દૂટીમાં 2-3 ટીપા પાડજો. બાળકોને પ્રયોગ કરશો ને તો આપનું બાળક તેજસ્વી બનશે. કારણ કે ગાયની ખૂંદની અંદર સૂર્યકેતુ નામની નાડી છે. આ સૌર્યમંડળમાંથી સૂર્યના 7 કિરણોની જે ક્ષમતા છે, શક્તિ છે, એ ગાયની ખૂંદની અંદર સૂર્યચક્રમાં એકત્રિત થાય અને સૂર્યચક્રમાંથી સૂર્યની શક્તિ એના દૂધમાં જાય અને દૂધમાં જાય, ઘીમાં જાય, ગોબરમાં જાય, ગૌમૂત્રમાં જાય. અને એટલે જૂનાગઢની યુનિવર્સિટી, જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, એને સંશોધન કરીને એમ કહ્યું છે કે ગૌમૂત્રમાંથી સોનું બનાવી શકાય છે. મતલબ કે એનામાં સોનાનો ભાગ છે, સુવર્ણ તત્વ રહેલું છે. એટલા માટે ગાયમાંથી ઉત્પાદિત થયેલી તમામે તમામ વસ્તુનો વ્યક્તિએ પ્રયોગ કરવો જોઈએ. સંશોધનકારોએ તો એમ કહ્યું છે કે આ શરીરની અંદર ગાયને આધારિત કોઈ પણ વસ્તુ આપવી જ પડે, નહીં તો તમારું શરીર અંદરથી શુષ્ક થઈ જશે અને ધીમે ધીમે તમે બધી જાતની દવાઓ કરાવશો, ચેકઅપ કરાવશો, આ ટેસ્ટ કરાવશો, પેલા ટેસ્ટ કરાવશો, એ ટેસ્ટમાં એ વસ્તુ નહીં આવે કે તમારા અંદરના અવયવો શુષ્ક થવા. એના માટે કાં તો ગાયનું દૂધ લો, ગાયનું દહીં લો, ન લેવાય તો ગાયની છાશ લો, છાશ ન લેવાય, ગાયનું ઘી લેવાય તો ઘી લો, એ ન લેવાય તો ગૌમૂત્રનો પણ પ્રયોગ કરો. એક ઘૂંટડો, એક ચમચી ગૌમૂત્ર પણ જો શરીરમાં જાય તો પણ શરીર અંદરનું શરીર તમારું બરાબર બનેલું રહે, નહીં તો દવાઓ ખાઈ ખાઈને મરી જશો. સારું થવાનું નથી. નહીં તો આજે કેટલા ડોક્ટરો તૈયાર થઈ થઈને દર વર્ષે બહાર પડે છે, કેટલા દવાખાનાઓ બની ગયા, કેટલી હોસ્પિટલો બની ગઈ, પણ રોગ ઓછા થયા નથી. રોગ વધે જ જાય છે. કારણ શું છે? રસ્તો ઊંધો પકડ્યો છે. સાચો રસ્તો એટલે આપણી ગૌ માતા. છે કોઈ એવું સાધન? હાથ ફેરવો ને બીપી ડાઉન થઈ જાય, હાથ ફેરવો ને બીપી એના લેવલમાં આવી જાય. એક ગૌ માતા એવી છે કે એના શરીર ઉપર 10 મિનિટ હાથ ફેરવો, હાઈ બીપી અને લો બીપી ના રોગ દૂર થઈ જાય. બાકી તો બીપી વાળા દરરોજ હવાર હાંજ ગોળી લેવી જ પડે. ડોક્ટરે કહી દીધું છે કે મરતા સુધી લેવાના, અમર પટ્ટો આપી દીધો, મરતા સુધી લેવાનો. એમાંથી છૂટવું હોય તો ગાય માતાની સેવા કરજો. તમે એમ થાય, તમને કદાચ એમ થાય કે આ રખડતી ગાયો છે, કેવી રીતે સેવા કરીએ? અરે સેવા જ કરવી છે ને, તો આવી જજો અમારા ગાયત્રી કામદેવ સેવા તીર્થની અંદર. ગાયોને હાથ ફેરવજો, ગાયોનું ગોબર ઉઠાવજો, ગાયોના
ગોબર ની અંદર થી છાના થાપજો, ગાયો ના ગોબર માંથી સ્ટીકો બનાવજો, અને ગમે તેટલા જેટલા કામ કરવા હોય એટલા મળશે, પણ આવવું પડે, ત્યાં રહેવું પડે. એ તો ના થાય, કેવી રીતે આવે? અમારા ઘેર કેટલા છોકરા ઘરવાળા કોણ ખવડાવે? કેટલી બધી માથાકૂટ, સાચી વાત છે, પણ કદાચ ઘરમાં તમારા શરીરમાં કોઈ તકલીફ થઈ અને ડોક્ટર એમ કે 15 દિવસ એડમિટ થવું પડશે, તો ડોક્ટર ને એવું કહો છો? કેવી રીતે એડમિટ થવાય? મારે ઘેર છોકરા મારા ઘરવાળા કોણ ખવડાવે, મારેથી તો ના આવે, એવું કહો છો? હા સાહેબ, ગમે તે થાય સ્પેશિયલ રૂમ આપી દો, ખાલી ના હોય તો જનરલ માં રાખો, પણ મારી રોગ દૂર. આ ગૌ માતા તમને મફત બોલાવે, પણ મફત કોઈને પચતું ગમતું નથી. મફત પણ મફતમાં સારા થવું હોય તો આવજો, સેવા કરજો અને જાતે સાજા થઈ જાઓ, જાતે સાજા થઈ જાઓ. કેટલાને હાથની અંદર કોઈ પણ વસ્તુ, આ સાબુ છે, પાવડર છે, કાંઈ પણ વસ્તુ આવે તો તરત છાલા પડી જાય, આમ છાણા ઉખરવા માંડે. એવા લોકોએ છાના થાપવાનો સંકલ્પ લીધો, દરરોજ મારે 100 છાના થાપવા છે. બધુંય જરૂરિયું અને હાથ તો એટલા સ્મૂધ થઈ ગયા કે તમે મોઘામાં મોઘું ક્રીમ લગાડો ના થાય ને એવા હાથ થઈ ગયા. આ સત્ય ઘટના કહું છું. ઈચ્છા થાય ને તો ફોન કરજો, આવજો. આજે નહીં તો કાલે એની છત્ર છાયામાં આવ્યા વગર છૂટકો જ. બોલો, તમારે બોલવાનું છે. સમજાવી દેજો મનને, આવવું પડશે ગાયોની સેવા. પણ એક વાત ચોક્કસ કહી દઉં, કઈ ગાય? ખૂંદવાળી ગાય, પેલી સપાટ નહીં, જર્સી નહીં, શંકર નહીં, ખૂંદવાળી ગાય જોઈએ. એ તો જંગલી ગાયો છે, દૂધ આપે ને એટલે બધાએ લાવી લાવીને બાંધી દીધી. કેટલું દૂધ? 25 લીટર, 40 લીટર, એટલે બધાએ બાંધી દીધી. પણ એ ગાયનું દૂધ આપણા માટે બહુ મોટું નુકસાન કરતા છે, એ બહુ જ નુકસાન કરતા છે. ઓછું પીવો, પણ દેશી ગાયનું દૂધ પીવો. અમદાવાદમાં બંસી ગૌશાળામાં તપાસ કરી આવજો, 120 રૂપિયા લીટર દૂધ મળે છે. 120 રૂપિયા લીટર ગાયનું ચોખ્ખું દૂધ અઘરું છે, નથી મળતું. કેમ? કારણ કે કોઈને ગાયો નથી રાખવી. ગાડીઓ રાખવી છે, પણ ગાયો રાખવી? ગાડી રાખવાની જગ્યા છે, ગાય રાખવાની જગ્યા? બોલો ને. તો પછી કનૈયાને પ્રેમ કર્યો જ નથી. કનૈયાને પ્રેમ કરવો હોય, કર્યો હોય, તો ગાય માટે કંઈક કરી છૂટજો. હા, ન રખાય તો રાખે છે, એને મદદ કરજો. રાજકોટની અંદર એક એવું વ્યવસ્થા બનાવી છે કે એક જગ્યાએ એટલા બધા પોતપોતાએ પોતાના ઘર રાખ્યા, પણ એ ઘરની રચના, પોતાના મકાનની રચના એ બાંધકામ કરનારે જે હતા એને એવી રીતે કરી છે કે વચ્ચે ગૌશાળા અને આજુબાજુ બધાના મકાન, અને એ જ ગૌશાળાના ગાયનું દૂધ બધાને મળે, આવી વ્યવસ્થા રાખી છે. ધીમે 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 સમજણ વધશે, તેમાં બધું પાછું આવશે. ગૌ માતા આપણા માટે કામધેનુ સ્વરૂપ છે. ગાય રડતી જોઈને પરીક્ષિત મહારાજે કહ્યું કે દેવી તમે કોણ છો ને કેમ રડો છો? ત્યારે ગાયને વાચા છે, ગાયે કહ્યું કે આ માણસ મને બે રહેમીથી મારે છે, મને બહુ પીડા થાય છે, મારી પીડામાંથી મને બચાવો. તું કોણ છે દેવી? હું ધરતી માતા છું, હું ધરતી માતા છું. પરીક્ષિત મહારાજે બળદ જોયું, બળદને પૂછ્યું કે અરે તું તો એક પગે ઊભો છે, ભાઈ તું કોણ છે? ત્યારે બળદે કહ્યું કે હું ધર્મ છું, હું ધર્મ છું ને મને આ મારી રહ્યો છે. તું એક પગે ઊભો છે? હા. સંતો કહે છે કે સતયુગમાં સત્ય, ત્રેતામાં તપ, દ્વાપરમાં દયા અને કલિયુગમાં બધાય ગયા. નથી સત્ય રહ્યું, નથી તપ રહ્યું, નથી દયા રહી. ધર્મ એક પગે ઊભો છે, અને આ એક પગે ઊભેલા ધર્મને ટકાવવા માટે જ એટલે કહ્યું છે કે થાય એટલું દાન કરીને ધર્મની રક્ષા કરજો. કારણ કે શાસ્ત્ર કહે છે કે ધર્મ રક્ષતિ રક્ષિતઃ,
જે ધર્મની રક્ષા કરશે એની રક્ષા ધર્મ કરશે, પણ આજનો કલિયુગનો માણસ ધર્મની રક્ષા કરવાને બદલે ધનની રક્ષામાં પડ્યો છે કે ધનની રક્ષા કરી લ્યો, આટલું ભેગું કરી લ્યો, આટલું તોલા સોનું આપવું પડશે, આટલું આમ કરવું પડશે. અરે તમે ધર્મને ન બચાવી શકો તો એ તોલા સોનાને શું કરશો? પાંચ દસ તોલાના શેર પહેરીને નીકળ્યા હોય, ગાડી લઈને આવતા હોઈએ, રસ્તામાં ગાડી બગડે ને અંધારું થવા આવે એટલે તમે શું કરો? પહેરેલું બધું કાઢો, ખિસ્સામાં મૂકો, પર્સમાં મૂકો, ગમે ત્યાં સંતાડો. કેમ? તમારી પાસે ધન છે તો ધન તમારી રક્ષા નહીં કરે? ધન રક્ષા નહીં કરે, ધર્મ જ રક્ષા કરી શકે. તેથી ધર્મની રક્ષા માટે ધન જેટલું ખર્ચો એટલું ઓછું છે. બના સમજણ આવે ત્યારે થાય. ધન્યવાદ છે અમારી યુવાન પેઢીને કે જેમણે ધર્મની રક્ષા કરવા માટે પોતાના ધનનો સદુપયોગ કર્યો છે. વાહ, ને તો આજે યુવાનો તો ફરવા જવાનું ઈચ્છે કે આટલું ભેગું થાય ને અહીંયા ફરી આવશું, પેલે ફરી આવશું, આટલો સેટ લઈ લઈશું, પેલો સેટ લઈ લઈશું. પણ આ સંસ્કાર એમનામાં બાલ્યકાળથી પડ્યા હતા અને એટલે પોતે કમાયેલું ધન આજે સત્કાર્ય માટે વપરાઈ રહ્યું છે. ધન્યવાદ છે. બળદ કહે છે કે હું એક પગે ઉભો છું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પરીક્ષિત મહારાજે પેલા માણસને પૂછ્યું, ભાઈ તું કોણ છે? કેમ બધાને મારી રહ્યો છે? તું મારા રણનગરમાં કેવી રીતે આવી શકે? ત્યારે માણસે કહ્યું કે હું કલી છું. કલી? અને મારા પ્રદેશમાં? અને કલીએ વિચાર કર્યો કે આ મને કાઢી મૂકશે એટલે કલી તરત જ પરીક્ષિત મહારાજના ચરણમાં જઈને બેસી જાય છે અને કહે છે કે ક્ષત્રિય ધર્મનું પાલન કરો મહારાજ. હવે ધર્મ સંકટ. ક્ષત્રિય ધર્મનું પાલન એ છે કે ગમે તેવો દુશ્મન કેમ ન હોય પરંતુ શરણમાં આવે તો એને જગ્યા આપવી, એને સ્થાન આપવું. આ ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય ધર્મ એ નથી કે કોઈને જોયા એને લૂંટી લેવા ને એને હેસી નાખવા. આજે ઘણા ક્ષત્રિયો પોતાની જાતને એવી માને છે કે અમે તો એક નહીં, બે નહીં, ચાર નહીં, છ રાખી શકીએ. એમાં અમારી આન માન અને શાન છે. તો એવા ક્ષત્રિયોને એમ કહું છું કે તમારો ક્ષત્રિય ધર્મ નિભાવવો હોય ને ત્યારે કોઈ બેન બેટીની ઇજ્જત લૂંટાડતી હોય ને ત્યારે તમારે મરી મટવું પડે એવો તમારો ધર્મ હોવો જોઈએ, નહીં કે કોઈ બેન બેટીની ઇજ્જત લૂંટવી જોઈએ. આ ક્ષત્રિય ધર્મ છે. પરીક્ષિત મહારાજ કલીને કહે છે કે હવે તું મારા શરણમાં આવ્યો છે એટલે મને તે ધર્મ સંકટમાં મૂક્યો છે. તો હે કલી સાંભળ, હું તને રહેવાના ચાર સ્થાન આપું છું. તું ત્યાં રહી શકે કે જ્યાં જુગાર રમાતો હોય. સાંભળજો, જ્યાં જુગાર રમાય છે ને ત્યાં કલીનો પ્રવેશ છે, ત્યાં કલી બેઠેલી છે. જે ઘરની અંદર જુગાર એટલે બધું આવી જાય, હો પેલું શું કહેવાય, આંકડા રમતા હોય કે પછી પાસા નાખીને ઘરે ગમે તે કરતા હોય, પત્તાની સાથે રમતા હોય, ગમે તે રીતે પણ એ જુગાર જ કહેવાય. લોટરીની ટિકિટો લેતા હોય એને પણ જુગાર કહ્યો છે પરમ પૂજ્ય ગુરુજી. એ જુગાર જ્યાં જ્યાં રમાતો હશે ત્યાં કલીનો વાસ હશે. બીજું સ્થાન આપ્યું છે કે જ્યાં શરાબ પીવાતો હશે, માંસાહાર થતો હશે, ત્યાં કલીનો વાસ છે. આજે કેટલાય ઘરોની અંદર ભગવાને કેટલી જાતનો ખાવાનું આપ્યું છે, કેટલા અનાજ બનાવ્યા, જાત જાતના કઠોળ બનાવ્યા, જાત જાતના ફળફળાદી આપ્યા, કેટલી બધી વસ્તુ આપી ભગવાને, કેટલી બધી ઔષધિ આપી, કેટલી ભાજી આપી આપણા માટે ભગવાને, જાત જાતની વસ્તુઓ પેદા કરીને મૂકી દીધી. છતાંય આ દુનિયાનો બેરહેમીથી જીવનારો માણસ, દયાના છાંટા વગરનો માણસ નિર્દોષ પશુ પક્ષીઓને મારી મારીને ખાઈ રહ્યો છે. આ પેટને કબ્રસ્તાન બનાવી દીધું છે, એની અંદર એ પશુઓને દફનાવી રહ્યો છે. અને પછી કહે અમે તો ભગવાનની માળા જપીએ, ખાખ જપીએ. આવા બધા
કલીને શોભે તેવા દુષ્કૃત્ય કરતા જઈ અને ભગવાન નામનો જપ કરો. ભગવાન કહે કે આ જીભ તારી પહેલા સાફ કર અને પછી મારા નામનું સ્મરણ કર. જાત જાતના વ્યસનોની અંદર આજે માણસ ફસાઈ રહ્યો છે. કેટલા વ્યસનો, અને આવા વ્યસનોથી ભરેલા મોઢા લઈ લઈને ફરવું અને ભગવાનના નામનું સ્મરણ કરવું, આ કેવી ભક્તિ! બીજું સ્થાન આપ્યું કે જ્યાં શરાબ પીવાય. ત્રીજું સ્થાન કલીને એ આપ્યું કે જ્યાં વ્યભિચાર થતો હોય. જ્યાં વ્યભિચાર થતો હોય એ જગ્યાએ તું રહી શકે છે. અને ચોથું સ્થાન આપ્યું છે કે જ્યાં જૂઠના સહારાથી બીજાને પાડી નાખો, રેસી નાખો, ભેળસેળ કરવી અને કમાઈને મોટા થઈ જવું, એવું જ્યાં જે જગ્યાએ હોય ત્યાં તું રહે છે. કલીએ કહ્યું કે મહારાજ, આવા બધા સ્થાનોમાં રહી રહીને તો હું થાકી ગયો, મને કોઈ સારું સ્થાન આપો કે મારો વટ પડે. કલીને પણ વટ પાડવો છે, હે, કલીને પણ વટ પાડવો છે. એટલે મહારાજ કહે, એવું તે વળી કયું સ્થાન કે તારો વટ પડે? તું તો બિલકુલ દુષ્કર્મ કરનારો, દુરાચારી, વ્યભિચારી, પાપાચારી એવા તારા લક્ષણ છે. ત્યારે કલીએ કહ્યું કે મહારાજ, એક તો સ્થાન સારું આપો. અરે એવું કયું સ્થાન? તો કે મને સોનામાં રહેવાની છૂટ આપો. મને સોનામાં રહેવાની છૂટ આપો. પરીક્ષિત મહારાજને થયું કે ભલે સોનામાં રહેતો આપણે શું વાંધો છે. અને પરીક્ષિત મહારાજે કહ્યું કે ભલે, તને સોનામાં રહેવાની છૂટ. હવે સોનામાં કોનો વાસ થયો બોલો? ડરી ગયા? સોનામાં કોનો વાસ થયો? કલીનો. તો ઘરમાં રખાય, ઘરમાં રખાય, ના રખાય તો બહેનો તો બહુ હોશિયાર છે. બહેનો કે ઘરમાં રાખતા જ નથી, લોકરમાં. એટલે કલી ભલે લોકરમાં બેઠો, પણ તમારું છે ને લોકર, જેનું હોય એને જ અસર થાય. પણ ચિંતા ના કરશો, અમે એવું નહીં કહીએ કે તમારા ઘરે હવે સોનું ના રખાય, અમને આપી દો. બહેનો કહેશે, કહો તો કઈ આપી થોડા દેવાના છે. પણ જે હકનું છે એમાં કલી નહીં બેસી શકે. જે તમારા પરસેવાનું છે, જે તમારું છે, તમારા અધિકારનું છે, એના પર કલીનો વાસ નથી. અનહકનું જે લઈને બેઠા છે એના ઉપર કલીનો વાસ છે. બીજાનું છે છુપાવી દીધું છે, બીજાનું છે હડપ કરી લીધું છે. આજે તો આવું બધું પણ બહુ થાય. અની જમીન છે ને, એને કઈ ખબર નથી, પાછળ કોઈ છે નહીં, ઊંઘતો હોય, જરાક માંદો પડ્યો હોય ત્યારે સાઈન કરાવી લ્યો, આપણા નામની થઈ જશે. આવું બધું બધાને બહુ બુદ્ધિ આવે, બુદ્ધિ બહુ બધી છે પણ સદબુદ્ધિ ઘટી છે. એટલે માણસ કુકર્મ કરતા બિલકુલ અટકાતો નથી, અચકાતો નથી. ભલે ને બધા ભાઈઓ ભાઈઓ ધંધો કરે, પણ આપણે આપણું જુદું કરતા જ જાઓ. છલ છે, કપટ છે. મારા ભાઈએ મારી સાથે મદદ કરી તો શું થઈ ગયું? એને કઈ મારો ભાગ ન આપો, એને કઈ એનો ભાગ ન આપો. છલ છે, કપટ છે. સુખ નહીં મળે, શાંતિ નહીં મળે, ગમે તેટલું ધન હશે, સાધન હશે, સંપત્તિ હશે, શાંતિ નહીં મળે. કારણ કે તમારા થકી કોઈની આંતરડી બળી રહી છે. ઓછું વાપરીશું, થોડાક અભાવથી જીવવું પડે તો જીવી લઈશું, પણ શાંતિથી જીવાય એવું પ્રયત્ન કરજો. કોઈના પણ હકનું આપણી પાસે ન આવે એ માટે બહુ સાવધાન બનજો. આમ તો માણસ બોટલ ચડાવવાનો થાય બ્લડનો, ત્યારે બ્લડ ચેક કરી કરીને લે તો જ બોટલ મેચ થાય, બ્લડ તો જ ચડાવી શકાય, નહીં તો ન થાય. મેચ ન થાય તો બ્લડ ન ચડાવાય. એમ સંપત્તિ પણ જ્યારે જ્યારે આપણે લઈએ ત્યારે મેચ કરી જોજો કે મારા હકની છે કે બીજાના હકની છીનવી લઉં છું, બીજાના હકનું લઉં છું, એ મેચ કરી જોજો. મેચ ના થાય તો એ મેચ નહીં જ થાય, અને મેચ નહીં થાય તો જેમ બ્લડ મેચ ન થાય તો શરીરમાં કોઈ ને કોઈ એની વિકૃતિ દેખાય, એમ આપણા જીવનમાં પણ પ્રકૃતિની અંદર વિકૃતિ દેખાવા લાગશે.
માટે બહુ ધ્યાન રાખજો. પરીક્ષિત મહારાજને મહારાજે રજા તો આપી દીધી એટલે સૌથી પહેલા કલી પરીક્ષિત મહારાજના ચરણ સ્પર્શ કરે છે અને તરત જ કલી પરીક્ષિતમાં પ્રવેશ કરે છે. કારણ કે પરીક્ષિતના માથા ઉપર જે મુગટ હતો ને એ